नमस्कार मित्रों, धोरण 11 विषय अर्थशास्त्र पाठ नंबर 6 बजार એટલે કે જે અંદર આપણે પૂર્ણ રહીને પાટીનો અર્થ અને એક લક્ષણ આપણે અભ્યાસ કર્યો. આ વિડીયોની અંદર પૂર્ણ રહીને પાટીના બાકી રહેતા જે લક્ષણો છે એનો આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 67 ઉપર કાર્ય રાખો. એમાં બીજો મુદ્દો છે તમામ વસ્તુઓ કે પૂર્ણ રહીને પાટીના બજારમાં બીજી અગત્યની બાબત તમામ મૂલ્ય વસ્તુઓનું અસ્તિત્વ છે. સમાન મૂલ્ય એટલે સરખી સરખા ગુણ પ્રાપ્તિ એવું આ વસ્તુનું અસ્તિત્વ છે કે પૂર્ણ રૂપે અંદર સમાન મૂલ્ય વસ્તુ વેચાણ થતું હોય છે. કે સમાન મૂલ્ય વસ્તુ એટલે શું કે એ એવી વસ્તુ કે જે રંગ રૂપ કદ ગંધ સ્વાદ આકાર વજન ગુણવત્તા વગેરે જેવી બાબતોમાં એક સરખી હોય છે. એટલે શું કે આપણે સમાન મૂલ્ય વસ્તુ કે જે રંગ રૂપ કદ ગંધ ગુણવત્તા વગેરે બાબતોમાં સરખી હોય છે. વસ્તુઓ બધી જ રીતે એક સરખી હોવાથી એકરૂપ સમરૂપ કે સરખી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ કારણે આ બધાની તમામ વસ્તુ એકબીજાથી સંપૂર્ણ અવેજી છે. અવેજી એટલે એકના બદલામાં બીજુના બીજાનો આપણે ઉપયોગ કરી શકીએ. સમરૂપ હોય એકરૂપ હોય સમાન મૂલ્ય હોય તો આપણે એકથી બદલે બીજાનો ઉપયોગ આપણે કરી શકતા હોય છે. આ બજારમાં વસ્તુઓ સમાન મૂલ્ય હોવાથી વિવિધ ઉત્પાદકો કે વેચનારાઓ પોતાની વસ્તુની અલગ અલગ કિંમત લઈ શકતા નથી. કારણ કે પોતાની જે પોતે જે પ્રોડક્ટ વેચતો હોય પોતે જે વસ્તુ વેચતો હોય એ વસ્તુ બીજા જે ઉત્પાદક છે એની પાસે મળી રહેતી હોય એટલે એ કિંમત ઉપર અંકુશ લઈ શકે નહીં. અલગ અલગ વસ્તુની કિંમત અલગ અલગ લઈ શકશે નહીં. કારણ કે સમાન મૂલ્ય વસ્તુ છે એ આ બજારની અંદર વેચાતી છે. તો એક વેપારી પાસે કોઈ બીજા વેપારી પાસે હોય તો એ વેપારી છે એની મન ફાવે કિંમત લઈ શકે નહીં. કારણ કે એની વસ્તુ બીજા વેપારી પાસેથી વ્યાજી ભાવે મળી શકે છે. આ બજારમાં જયારે ખરીદનારો અને સમાજની વસ્તુ હોવાની રીતે તેમાં સામ્યતા જોતા અલગ અલગ કિંમત ચૂકવવા તૈયાર થતા સામે શું થાય કે જે ખરીદનારા છે પણ તૈયાર જ હોય છે કે સમાજની વસ્તુ હોવાની રીતે તેમાં સરખા ગુણ હોવાને કારણે એ લોકો એ વસ્તુ જયારે લેવા જાય છે ત્યારે સરખા ગુણ હોવાને કારણે એ વસ્તુ અલગ અલગ જેની પાસે વ્યાજી ભાવ હોય ઓછો ભાવ હોય એની પાસે ખરીદ થઈ એટલે કે વધારે કિંમત ચૂકવવા તૈયાર હોતા નથી. કારણ કે બીજા વેપારી પાસેથી મળી જ જાય છે. કારણ કે એ લોકો અસંખ્ય ખરીદનાર આપણે સરવાળે આ બજારમાં વસ્તુની કિંમત સરખી જોવા મળે છે. કારણ કે વસ્તુની કિંમત ઉપર તો એક મિનિમ હોતો નથી. બીજો મુદ્દો છે પેઢીઓની મુક્ત અવાજ કે પૂર્ણ રીફાઈવાળા બજારનું બીજું મહત્વનું લક્ષણ પેઢીઓની મુક્ત અવાજ છે. અહીં પેઢીઓની મુક્ત અવાજ દ્વારા પેઢીઓનો ઉદ્યોગ સ્થાન વિજ્ઞાન નિયંત્રણ પ્રવેશ થાય અને નિકાલ થાય. એટલે કે આ બજારની અંદર કોઈ પણ ઉદ્યોગોમાં વિજ્ઞાન નિયંત્રણ એટલે કે નિયંત્રણ બીજી પેઢીઓ શું થશે આ બજારની અંદર મુક્તપણે આવવામાં રચાય અને પ્રેરાશે અને પ્રવેશ પામશે. અને સામે પક્ષે આપણે બીજું વિચારીએ કે જો કોઈ ઉદ્યોગ સામાન્ય ખોટ કરે એટલે કે ખરાબ રીતે ખોટ કરે તો એનાથી ગભરાઈને બીજી કઈ પેઢી છે એ એમાં પ્રવેશ નહીં કરે અને જે પેઢી ખોટ થાય છે એ પણ જતી નથી. આ બજાર હરીફાઈમાં પેઢીઓની અવાજ જવા ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. સારા ખાતો તો એનાથી આ કારણે બીજી કોઈ પેઢી આવશે અને ખોટ થતી હોય તો એ પેઢી જતી નથી. પૂર્ણરી વ્યવહાર બજારમાં પેઢીઓની મુક્ત અવાજ માત્ર ટૂંકા ગાળામાં જ જોવા મળે. ટૂંકા ગાળામાં જ્યાં પેઢીની મુક્ત અવાજ હોય લાંબી ગાળે ન હોય. કારણ કે લાંબા ગાળે એને સામે નફો થતો હોય તો સામે નફાની સ્થિતિમાં એ લોકો સ્વીકારે છે કે આપણે આમાંથી નીકળવું નથી. કારણ કે નફો થતો હોય અને વિચારે કે અમારે આ જે ઉદ્યોગ છે આ બજાર છે મારે બહાર જવું નથી. ત્યારે શું થાય કે પેઢીઓની ઉદ્યોગની અવાજ રાખવા બંધ થઈ શકે છે. કારણ કે જયારે ઉદ્યોગ સામાન્ય સ્થિતિ હોય સામાન્ય નફો કમાતો હોય વ્યાજી નફો કમાતો હોય તો એ જવા માટે વિચારશે નહીં. એકમ બંધ કરવા માટે વિચારશે નહીં.
અને બીજું કઈ વેટીને પણ આવા ઉદ્યોગ અંતર આકર્ષણ ટેકનોલોજી કારણ કે એમના જ્ઞાતો સાવ વ્યાજબી નફો કમાય છે આમાં આપણે જઈને શું કરશું અને બીજું કોઈ આવશે નહીં અને જે વેટીને નફો થાય છે એ સામાન્ય વિદ્યાર્થી થાય છે એ પણ એ વાત સાથે નહીં એટલે કે બંધ નહીં કરે તેવી જ રીતે કાદા નાખવાની સ્થિતિ એ કોઈ વેટી ખોટ ન કરતી હોય તો તે ઉદ્યોગ છોડી શકે પણ નથી સામાન્ય નફો થતો હોય વ્યાજબી નફો થતો હોય પડે છે
સંપૂર્ણ ગતિ સિવાય અલ્પતા સાધનો તો એ ઓછા પડતરથી વધુ વધુ પડતરના દોરવા માટે પ્રયત્ન કરતા હોય અને આ બજારની અંદર ઈ સ્થળાંતર કરવા માટે શું કરતા હોય ભેજોને ફરજિયાત પણ એક સમાન વળતર આપવાની ફરજ પડે છે કારણ કે એમાં બે સરખી હોય તો વળતર કેવું હોય એ કરવું જ પડે ત્યારબાદ છેલ્લો મુદ્દો છે વાયવા પ્રશ્નોમાં પેજ નંબર 68 ઉપર કે પૂર્ણ હરીફ પ્રમાણે બજારમાં અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા હોય છે જે આપણે પહેલા પોઈન્ટ પર જોયું પૂર્ણ હરીફ પ્રમાણે વિશ્લેષણમાં બજારમાં વાહન વિભાગ પર કુલ ખર્ચનો ખૂબ જ નાનો અંશ હોવાથી તે ગણતરીમાં લેવામાં આવતો જો પૂર્ણ હરીફની અંદર આ વાહન વિભાગ ખર્ચ છે એ કુલ ખર્ચનો સાવ નાનો અંશ છે અને ધ્યાનમાં એટલો બધો લેવાતો નથી કે જેથી વાહન ખર્ચ સાથે સાવ શૂન્ય થાય એમ આપણે સ્વીકારી લઈએ તો વાહન વિભાગ ખર્ચની ગેરહાજરી આ બજારનું એક મહત્વનું લક્ષણ છે તો પણ બચી જાય એની ખર્ચ ઉમેરી જોવા મળે એમ આપણે સ્વીકારીએ એની ગેરહાજરી પડી એ તો ખર્ચ આપણને ઓછો પડે એટલે તો લાભ આપણને વધારે મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા પૂર્ણ રીતે લક્ષણો